નમસ્કાર મિત્રો, હું વિપિન સર નિહાલ એજ્યુકેશનમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 3.4 દ્વિચલ સુરેખ સમીકરણ જેમાં કુટ પ્રશ્નો જોશું. તો ચાલો શરૂઆત કરીએ, જેમાં એક્ઝામ્પલ 1 છે. આપણી પાસે રકમ આપેલી છે, બે સંખ્યાનો સરવાળો 35 છે, મોટી સંખ્યાના 4 ગણા એ નાની સંખ્યાના 5 ગણા કરતા 5 જેટલા વધુ છે, આ સંખ્યાઓ મેળવો. આપણી પાસે અહીંયા રકમ છે તે ઉપર જોઈએ. ધારો કે મોટી સંખ્યા x છે અને નાની સંખ્યા y છે. આપણી પાસે અહીંયા લખેલું છે બે સંખ્યાનો સરવાળો 35 છે, માટે મોટી સંખ્યા અને નાની સંખ્યા બંનેનો મોટી સંખ્યા અને નાની સંખ્યા બંનેનો સરવાળો x પ્લસ y થાય છે. પરંતુ આપણે રકમમાં કહેવું છે બે સંખ્યાનો સરવાળો 35 છે, માટે બંનેનો સરવાળો કેટલો થશે? 35. માટે x પ્લસ y બરાબર 35, આવું આપણને સમીકરણ 1 મળે છે. હવે આગળ જોઈએ. રકમમાં આપેલું છે મોટી સંખ્યાના 4 ગણા એ નાની સંખ્યાના 5 ગણા કરતા 5 જેટલા વધુ છે. તો અહીંયા મોટી સંખ્યા એટલે x આપણે ધારણ કરી છે, એના 4 ગણા એ નાની સંખ્યાના એટલે કે yના 5 ગણા કરતા 5 જેટલા વધુ છે. હવે આનું સમીકરણ આપણે બનાવીએ. ફરીથી એ જ છે, મોટી સંખ્યા x ના 4 ગણા એ નાની સંખ્યા y ના 5 ગણા કરતા 5 જેટલા વધુ છે. કેવી રીતે સમીકરણ મળે જોઈએ. માટે સૌપ્રથમ તો આપણે વચ્ચે બરાબર કરીએ, ત્યારબાદ મોટી સંખ્યા એટલે કે x બરાબર નાની સંખ્યા એટલે કે y, મોટી સંખ્યા x ના 4 ગણા એટલે આપણે અહીંયા x ના 4 ગણા કરીએ, એ નાની સંખ્યા y ના 5 ગણા એટલે કે આ y છે તે નાની સંખ્યા છે તેના આપણે 5 ગણા કરીએ, કરતા 5 જેટલા વધુ છે. આ 5 જેટલા વધુ છે એટલા માટે આપણે એને 5 જેટલા વધુ કરી દઈએ. તો આપણી પાસે એક આવું સમીકરણ આવે છે જેમાં 5y છે તે બરાબરની જમણી બાજુ છે, તેને આપણે ડાબી બાજુ લઈ જઈએ એટલે આ પ્લસ છે જે માઇનસ થઈ જશે. માટે 4x માઇનસ 5y બરાબર 5, આવું આપણને સમીકરણ 2 મળે છે. હવે સમીકરણ 1 અને સમીકરણ 2નો લોપ કરતા, મિત્રો આ જે બે સમીકરણ છે તે બે સમીકરણનો ઉકેલ આપ લોપની રીતે, આદેશની રીતે કે ચોકડી ગુણાકારની રીતે મેળવી શકો છો. આપણી પાસે એક સમીકરણ છે x પ્લસ y બરાબર 35 આપેલું સમીકરણ, 4x માઇનસ 5y બરાબર 5 આ બીજું સમીકરણ છે. માટે સમીકરણ 1ને 5 વડે ગુણતા, તો બંને ચલની કિંમત સરખી કરવા માટે અહીંયા જે y છે અને અહીંયા નીચે 5y છે, આ બંને ચલની કિંમત સરખી કરવા માટે આપણે સમીકરણ 1ને 5 વડે ગુણીએ છીએ. માટે 5 કૌંસની અંદર x પ્લસ y બરાબર 35 એટલે કે આ 5નો ગુણાકાર x સાથે, 5નો ગુણાકાર y સાથે અને 5નો ગુણાકાર 35 સાથે આપણે કરશું. માટે 5x પ્લસ 5y બરાબર 175 આપણને મળે છે. આપણી પાસે પહેલું સમીકરણ છે 5x પ્લસ 5y બરાબર 175, બીજું સમીકરણ છે 4x માઇનસ 5y બરાબર 5. આ બંનેની બાદબાકી કરીએ, સૌ પ્રથમ તો 5y જતા રહેશે. તો હવે આપણી પાસે 5x અને 4x છે, આ બંનેનો આપણે સરવાળો કરીએ એટલે 9x આવશે. આ જતો રહ્યો,
बराबर ना आपणे बराबर मूकीए 175 अने 5 नो सरवाळो करीए एटले 180। हवे x ने आपणे કરતા તરીકે લઈએ એટલે કે આપણે એને કરતા બનાવીએ તો 9 છે જે ગુણાકારમાં છે તે 180 ના છેદમાં વહેંચા જશે એટલે કે ભાગાકારમાં થશે માટે x = 180 અને એના છેદમાં 9। હવે આપણે આના છેદ ઉડાડીએ 20 * 9 કરીએ એટલે 180 થશે। હવે આ 9 9 આપણે જતા કરીએ એટલે 9 અને 9 જતા રહેશે માટે x બરાબર આપણે 20 મળે છે। આગળ જોઈએ હવે આ જે x ની કિંમત મળેલી છે તે સમીકરણ 1 માં x બરાબર આપણે 20 મૂકતા તો આપણી પાસે જે સમીકરણ છે x + y = 35 તેમાં જ્યાં x છે તેની જગ્યાએ આપણે 20 મૂકેલા છે। હવે y ને કરતા બનાવીએ એટલે 20 + છે બરાબર ની ડાબી બાજુ છે જે જમણી બાજુ જતા માઈનસ થઈ જશે માટે y = 35 - 20 થશે માટે y = આપણને 15 મળે છે। માટે આમ મોટી સંખ્યા x = 20 અને નાની સંખ્યા y = 15 મળે છે। બીજું એક્ઝામ્પલ જોઈએ આપણી પાસે રકમ છે એક થેલીમાં કેટલાક 50 પૈસાના અને કેટલાક 25 પૈસાના સિક્કા છે સિક્કાઓની કુલ કિંમત 140 છે અને બધા સિક્કાઓનું મૂલ્ય 50 રૂપિયા છે દરેક મૂલ્યના સિક્કાની સંખ્યા મેળવો ફરીવાર એ જ રકમ છે ધારો કે એક થેલીના 50 પૈસાના x સિક્કાઓ અને 25 પૈસાના y સિક્કાઓ છે पचास पैसा ना सिक्का अने 25 पैसा ना सिक्का अनु कुल सरवाड़ो x प्लस y थाई छे। अगर जो ये माटे अपनी पासे एक समीकरण मरे छे x प्लस y बराबर 140 अपने यहाँ कहे लो छे सिक्का ओनी कुल संख्या 140 छे माटे x प्लस y बराबर 140 આવો આપણને સમીકરણ 1 મળે છે। હવે 50 પૈસાના x સિક્કાનું મૂલ્ય 50x થશે આવી જ રીતે 25 પૈસાના y સિક્કાનું મૂલ્ય 25y થાય છે માટે તેનું ભેગું મૂલ્ય એટલે કે એકત્રિત મૂલ્ય 50x प्लस 25y થાય છે। હવે અહીંયા બંનેનું કુલ મૂલ્ય 50 રૂપિયા કહેલું છે પરંતુ આ મૂલ્ય 50 રૂપિયા થાય છે જે આપણે પૈસામાં ફેરવવા પડે એટલે કે 50 રૂપિયાનું પૈસામાં મૂલ્ય 5000 પૈસા થશે માટે 50x + 25y = 5000। હવે આમાંથી આપણે 25 સામાન્ય કાઢીએ એટલે 50 ને 25 વડે ભાગતા 2x 25 ને 25 વડે ભાગતા 1 = 5000 ને 25 વડે ભાગતા 200 એટલે કે 2x + y = 200 આવું આપણને સમીકરણ 2 મળે છે। આગળ જોઈએ સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી કરતા તો સરવાળો કરતા મિત્રો આ જ દાખલો ફરી તમે આદેશની રીતે ચોકડી ગુણાકારની રીતે કોઈ પણ રીતે કરી શકો છો। આપણી પાસે સમીકરણ છે x + y = 140 બીજું સમીકરણ છે 2x + y = 200। મિત્રો આ બંને સમીકરણની આપણે બાદબાકી કરવી હોય તો સૌપ્રથમ તો આપણી પાસે આ જે સરખી નિશાની છે તેને આપણે અલગ કરવી પડે તો માટે આપણે 2x ની નિશાની ચેન્જ કરીએ માઈનસ કરીએ y ને માઈનસ લઈએ અને 200 ને માઈનસ લઈએ। હવે અહીંયા કઈ પણ સંખ્યાનો હોય તો 1 હોય છે એટલે 1y અને 1y જે જતા રહેશે તો આપણી પાસે 2 માંથી 1 જાય એટલે અહીંયા
માઇનસ એક મળે છે, બરાબરના બરાબર 200માંથી 140 બાદ કરતાં આપણી પાસે અહીંયા 60 મળે છે। સૌ પ્રથમ તો આ બંને બાજુ જે માઇનસ છે તેને આપણે દૂર કરીએ, માટે x બરાબર આપણને 60 મળે છે। હવે સમીકરણ 1 માં x બરાબર 60 મુકતા તો આપણી પાસે સમીકરણ છે x + y બરાબર 140, જ્યાં x છે તેની જગ્યાએ આપણે 60 મૂકીએ, માટે x ની જગ્યાએ 60 મૂકા છે પ્લસ y બરાબર 140। હવે આ જે 60 છે તેને બરાબરની સામેની બાજુ લઈ જઈએ, માટે y બરાબર 140 માઇનસ 60। હવે આ બંનેની આપણે બાદબાકી કરીએ, માટે y બરાબર આપણને 80 મળે છે। આગળ જોઈએ, આમ 50 પૈસાના સિક્કાઓની સંખ્યા x બરાબર આપણને 60 મળે તથા તેનું કુલ રકમ રૂપિયામાં જો આપણે મેળવવી હોય તો 50 ગુણ્યા આપણે 60 કરીએ અને તેના છેદમાં 100 કરીએ, તો હવે 50 ગુણ્યા 60 કરીએ તો બરાબર 3000 થશે અને તેના છેદમાં 100। હવે આ બે 0 0 જતા રહે એટલે આપણને કુલ રૂપિયા 30 મળે છે। આવી જ રીતે 25 પૈસાના સિક્કાઓની સંખ્યા y બરાબર 80 છે તથા તેનું કુલ મૂલ્ય આપણે રૂપિયામાં મેળવવું છે, માટે 25 ગુણ્યા 80 કરીએ, તેના છેદમાં આપણે 100 લઈએ, તો 25 અને 80નો ગુણાકાર 2000 થશે, તેના છેદમાં 100। હવે આ બંને 0 0 આપણે જતા રહેશે, માટે આપણને 20 રૂપિયા કિંમત મળે છે। મિત્રો, હવે પછીનો જે વિડીયો છે તે આ જ ચેપ્ટરનો છે, જેમાં અમુક દાખલા હજી બાકી છે જે આપણે પાર્ટ 2 કહેશું, જે ખૂબ જે આપ ટૂંક સમયમાં જોઈ શકશો। મિત્રો, આપને જો આ વિડીયો પસંદ પડેલો હોય તો આ વિડીયોને જરૂર લાઈક કરશો અને શેર કરશો।